જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન તથા અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સહયોગથી પીએમ પોષણ યોજના હેઠળ બાળકોને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ફૂલી ઓટોમેટિકલી ટેકનોલોજીથી સજ્જ આ રસોડામાં નાની નાની વાતોનું ઝીણવટભરી સાવચેતી રાખ્યા બાદ દરરોજ 29,000 બાળકો માટે નાસ્તો બનાવવામાં આવે છે અને તેને વ્હીકલ મારફતે 140 સ્કૂલોમાં વિતરણ કરવામાં આવે છે. બાળકોના ભણતર, ભવિષ્ય અને પરિવાર માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું આ પગલું આશીર્વાદરૂપ સાબિત થયું છે. એટલું જ નહીં, બાળકોની થાળી સુધી આ વસ્તુ ગરમા ગરમ રહે તે માટે વ્હીકલમાં પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હરે કૃષ્ણ, મારું નામ શ્યામચરણ દાસ છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશનના આ ફૂલી ઓટોમેટિક રસોઈ ઘર જે જામનગરમાં સ્થિત છે એ અહીંયા આપણે આજે વિઝિટ કર્યું છે, જેમાં બહુ જ સરસ રીતે ટેકનોલોજીના માધ્યમથી બાળકો માટે રસોઈ બનાવવામાં આવે છે. અને આ રસોઈ જે છે ગવર્મેન્ટ સ્કૂલના પીએમ પોષણ યોજના એના હેઠળ બાળકોને જમવાનું પહોંચાડવામાં આવે છે, જ્યાં આપણે બાળકોને દરરોજે અલગ અલગ મેન્યુ, અલગ અલગ પ્રકારના વ્યંજનો જે છે આપતા હોઈએ છે. અને આટલી મોટી સ્કેલમાં જ્યારે જમવાનું બનાવવું પડે ત્યારે ચોક્કસથી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. તો આ રસોઈ ઘરથી દરરોજે લગભગ 29,000 બાળકો માટે 140 સ્કૂલોમાં દરરોજે જમવાનું મૂકવામાં આવે છે, જે અત્યાધુનિક ટેકનોલોજી વડે બનાવવામાં આવ્યું છે. અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે. અને બાળકોને ફક્ત આ જમવાનું જ નથી, એમના ભવિષ્યને, એમના ભણતર માટે, એમના પરિવાર માટે આ એક વરદાન છે. ફાલ્ગુની પટેલ, શાસન અધિકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા મધ્યાહન ભોજન મામલતદાર જામનગર મહાનગરપાલિકા. અમારી 44 શાળાઓ અને 8 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની અંદર અક્ષયપાત્ર ફાઉન્ડેશન જે રિલાયન્સના સહયોગથી ચાલે છે તેમાંથી ભોજન મધ્યાહન ભોજનના સ્વરૂપમાં આવે છે. આ ભોજનની ગુણવત્તા અતિશય યોગ્ય કહી શકાય તે રીતની હોય છે અને આખું મેનુ એ રીતના ડિઝાઇન કરેલું હોય છે કે બાળકોને સંપૂર્ણ પોષણ મળી રહે અને બાળકને શિક્ષણની સાથે આ જે સંપૂર્ણ આહાર આપવાની આ અક્ષયપાત્ર અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જે પહેલ કરવામાં આવી છે જેના દ્વારા શિક્ષણની સાથે સ્વાસ્થ્ય પણ એનું તંદુરસ્ત રહે છે અને તંદુરસ્ત મનમાં તંદુરસ્ત શિક્ષણ એ પ્રવેશ કરાવી શકે છે છે. આ એનું એક સૌથી આગવું એનું જમાપાસું આપણે કહી શકીએ. ત્યાં જે રસોઈ બનાવવામાં આવે છે રસોઈ અતિશય હાઇજેનિક રીતે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે અતિશય શુદ્ધતા સાથે બનાવી અને અતિશય શાળા સુધી પહોંચે ત્યાં સુધી શુદ્ધ રીતે જ, અથવા તો એમાં તો કહી શકીએ કે કોઈ પણ સમયગાળા કે લાંબા સમયગાળા વીતે એ નહીં, એ રીતના શાળા સુધી ગરમા ગરમ ભોજન પહોંચે એ રીતના આખી એની વ્યવસ્થા ગોઠવાયેલી છે અને શાળાની અંદર આ બાળકો ભોજન બહુ વ્યવસ્થિત રીતે લઈ અને પોતાના સ્વાસ્થ્યનો અતિશય સારો એવો વિકાસ કરી શકે છે. તો આ માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન તથા રિલાયન્સ ફાઉન્ડેશનને ધન્યવાદ હું આપું છું.